લોક ઓફ એજ્યુકેશન કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને બધા ઓકે કિડ્સ તો આજે હવે આપણે ચેપ્ટર 4 જોવાનું છે બરાબર જેમાં આવે છે સેશન 2 ઓકે તો ચેપ્ટર 4 જેમાં સેશન 1 ને સૌપ્રથમ આપણે રિવ્યુ કરીએ ઓકે તો સૌથી પહેલા ચેપ્ટર 4 નું નામ શું છે યસ બધાને યાદ છે બાદબાકી ઓકે તો એમાં સેશન 1 માં આપણે યસ સૌપ્રથમ બાદબાકીનો મીનિંગ જોયેલો કે બાદબાકી એટલે શું ઓકે તો અગેન દીદી રિપીટ કરે છે કે બાદબાકી એટલે કોઈ પણ વસ્તુ આપેલી હોય એમાંથી વસ્તુ આપવામાં કે લેવામાં આવે અને જે વસ્તુઓ વધે છે એટલે કે જે વસ્તુઓ આપણે આપીએ છીએ અથવા લઈએ છીએ એટલે એ વસ્તુ કુલ વસ્તુઓમાંથી બાદ થઈ જાય છે ઓકે એટલે જે વસ્તુ વધે છે એને બાદબાકીનો આન્સર કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ વસ્તુઓ હોય તેમાંથી બીજા પર્સનને અમુક વસ્તુઓ આપવામાં આવે એટલે કે જે કુલ વસ્તુઓ છે એમાંથી એટલી વસ્તુને બાદ કરવાની છે ને કહેવાય છે બાદબાકી ઓકે તો સરવાળા એટલે શું યસ હવે બધાને ખ્યાલ છે કે આપણી પાસે જેટલી વસ્તુઓ હોય અને બીજા કોઈ પર્સન આપણને વસ્તુઓ આપે તો આપણે આપણી વસ્તુમાં એ વસ્તુને ઉમેરવાની એટલે કે એડ કરવાની પછી જે કુલ વસ્તુઓ થાય છે એટલે કે સરવાળા અને બાદબાકીમાં બાદ કરવાના ઓકે એટલે કે આપણી પાસે ટોટલ 10 ફિંગર છે એમાંથી 5 ફિંગર આપણે ડાઉન કરીએ એટલે કે 10 માંથી 5 ને બાદ કરવાના તો 5 ફિંગર વધે છે ઓકે આ રીતે કોઈ પણ વસ્તુ છે એમાંથી વસ્તુને બાદ કરવાની એટલે કે બાદબાકી તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ સેશન 1 માં દીધીએ તમારી સ્વાધ્યાય પોથીનું જે પેજ છે લઈ લો એ તમને દીધીએ સમજાવેલું છે ચિત્રો દ્વારા આજે અગેન આપણે લઈ લો એટલે કે આપણે ચિત્રો આપેલા હશે એની નીચેના બોક્સમાં જેટલા ચિત્રો છે એ અંક લખેલો હશે અને અમુકમાં આપણે કાઉન્ટ કરીને લખવાના છે પછી બાજુના બોક્સમાં જેટલી વસ્તુ લેવાની છે એટલા ચિત્રો આપેલા હશે લઈ લો એટલે કે એમાં જેટલા અંક વસ્તુઓ લેવાની હોય એટલા અંકોની વસ્તુઓ ત્યાં દોરેલી હશે એટલે એટલા અંકો આપણે કાઉન્ટ કરી અને એ બોક્સમાં જો ન આપેલા હોય તો આપણે લખવાના અને લાસ્ટ બોક્સમાં જે લઈ લો કીધું છે એ બાદ કરી અને જેટલા ચિત્રો વધે છે એ દોરેલા હશે અધરવાઇઝ આપણે દોરવાના અને એની નીચેના બોક્સમાં જે ચિત્રો વધે છે એનો અંક લખવાનો છે ઓકે તો હવે આપણે બોર્ડ પર એક્ઝામ્પલ જોવાના છે યસ હવે આપણે એક્ઝામ્પલ જોવાના છે જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયેલા હતા કે જે આપણી સ્વાધ્યાય પોથીનો એક પેજ છે જેમાં આપણે ટોપિક આપેલો હતો લઈ લો જે દીદીએ તમને બોર્ડ ઉપર સમજાવેલું હતું જે દીદી અગેન રિપીટ કરે છે કે જેથી તમને 110% અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે એટલે કે ચિત્રથી આપણે બાદબાકી કઈ રીતે કરવાની હોય છે તે સમજાઈ જાય છે જેમાં આપણને ફર્સ્ટ તો 3 બોક્સ આપેલા હોય છે જેમાં ચિત્રો આપેલા હોય છે ઓકે પછી આપણે પહેલા બોક્સમાં કુલ ચિત્રો આપેલા હોય છે તેને કાઉન્ટ કરવાના હોય છે અને જો એની નીચે અંક પણ આપેલો હોય કે આટલા ચિત્રો આપેલા છે તો આપણે બાજુના બોક્સમાં જોવાનું કે હવે આપણને આટલા ચિત્રો આપેલા છે તો એમાંથી કેટલા ચિત્રો છે ને લેવાના કહીએ છે અને એમાં જો ચિત્રો દોરેલા ના હોય તો નીચે અંક લખેલો હશે તો એ અંકના આપણે એટલા ઉપર ચિત્રો દોરવાના અને જો ચિત્રો આપેલા હોય તો આપણે નીચે અંક લખવાનો કે આટલા વસ્તુ આપણે લેવાની છે બરાબર છે અને લાસ્ટ બોક્સમાં ચિત્રો દોરેલા હોય છે એ ક્યાં હોય છે કે જે ચિત્રો કુલ ચિત્રોમાંથી લઈ લીધા છે અને કેટલા વધ્યા છે એ વધેલા ચિત્રો હોય છે છેલ્લા બોક્સમાં અને આપણે એને કાઉન્ટ કરી અને નીચે જે બોક્સ આપેલું હોય છે એમાં આન્સર લખવાનો હોય છે ઓકે તો આ રીતે આપણે હજી એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને 110% સમજાઈ જાય
પછી સ્વાધ્યાય પોથીમાં પણ તમારે વર્ક કરવાનું છે રાઈટ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણે અહીં પહેલા બોક્સમાં બલૂન આપેલા છે હવે એ બલૂન કેટલા છે એ પણ આપણને આપેલું છે કે અહીં તમને 6 બલૂન આપેલા છે રાઈટ આપણે કાઉન્ટ કરીને લખવાની નીડ નથી તો હવે આપણે બાજુના બોક્સમાં જોવાનું કે આપણને કેટલા અંકો એટલે કે કેટલી વસ્તુઓ લેવાની છે એટલે આપણે એ અંક છે નહીં લખવાનો છે કેમ કે આપણને અંક આપેલો નથી ખાલી વસ્તુઓ જ આપેલી છે તો હવે આપણે આ ચિત્રોને કાઉન્ટ કરી એટલે કે બલૂન જે આપેલા છે જે આપણે લેવાના છે એને કાઉન્ટ કરી અને આ બુક્સમાં લખવાના છે કેમ કે આપણને અંક આપેલ નથી અધરવાઇઝ તમને અંકો આપેલા હોય આ બંને બોક્સના તો ડિરેક્ટ આપણે ત્રીજા બોક્સના ચિત્રને કાઉન્ટ કરી અને આ બોક્સમાં આન્સર લખવાનો હોય છે ઓકે પણ આપણને અહીં અંક આપેલ નથી એટલે આપણે સૌથી પહેલા કાઉન્ટ કરીએ 1 2 યસ આપણે આમાંથી 2 બલૂન લેવાના છે ઓકે હવે આપણે લાસ્ટ બોક્સમાં જોવાનું છે કેમ કે આપણને અહીં કુલ બલૂન આપેલા છે 6 એ પણ ડન થઈ ગયું છે પછી આપણે જેટલા બલૂન લેવાના છે એ પણ ડન છે એટલે કે 2 બલૂન લેવાના છે તો આપણે અહીં 2 અંક પણ લખી લીધા છે હવે આપણે લાસ્ટ બોક્સમાં જેમાં આપણને ચિત્રો આપેલા છે કે આટલા બલૂન વધે છે જેને આપણે કાઉન્ટ કરી અને આ બોક્સમાં આન્સર લખવાનો છે તો તમારે પણ દીદીની સાથે કાઉન્ટિંગ કરવાનું છે રાઈટ 1 2 3 4 યસ અહીં 4 બલૂન વધે છે તો હવે આપણે કાઉન્ટિંગ કરી લીધું છે બટ આપણો આન્સર રાઈટ છે કે નહીં એના માટે આપણે શેનાથી કાઉન્ટિંગ કરીએ છીએ યસ સરવાળામાં પણ આપણે ફિંગર્સથી કાઉન્ટિંગ કરીએ છીએ તો બાદબાકીમાં પણ આપણે ફિંગર્સથી કાઉન્ટ કરવાનું છે ઓકે તો હવે આપણે સૌથી પહેલા કેટલી ફિંગર અપ કરવાની થશે 6 કેમ કે અહીં આપણને ટોટલ 6 બલૂન આપેલા છે એટલા માટે આપણે 6 ફિંગર અપ કરવાની અને પછી એમાંથી આપણને કેટલા બલૂન લેવાના કહ્યા છે 2 બલૂન એટલે આપણે 2 ફિંગરને ડાઉન કરી દેવાની છે પછી જે ફિંગર વધે છે એ છે કે જે બલૂન વધ્યા છે રાઈટ તો સૌથી પહેલા આપણે 6 ફિંગર અપ કરીએ ઓકે તમારે પણ દીદીની સાથે 6 ફિંગર અપ કરવાની છે રાઈટ 1 2 3 4 5 6 યસ હવે આપણે એમાંથી કેટલી ફિંગર્સ ડાઉન કરવાની કે જેટલી વસ્તુ આપણને લેવાની કહેલી છે અહીં આપણને 2 લઈ લો એ રીતે કહેલું છે એટલે આપણે 2 વસ્તુ લેવાની એટલે 2 ફિંગરને ડાઉન કરવાની રાઈટ 1 2 હવે આપણે 2 ફિંગરને પણ ડાઉન કરી લીધી છે તો હવે જે ફિંગર અપ છે એ આપણો છે આન્સર એટલે કે એટલા બલૂન વધેલા છે ઓકે 1 2 3 4 જે ફિંગર વધેલી છે તેને પણ આપણે કાઉન્ટ કરી લીધી છે એટલે કે 4 આન્સર આવે છે તો અહીં આપણે 4 અંક જ લખેલા છે ઓકે એટલે કે ટોટલ 6 બલૂનમાંથી 2 બલૂન લેવામાં આવે તો 4 બલૂન વધે છે અને બાદબાકીના સ્વરૂપે જોઈએ તો 6 માઈનસ 2 બરાબર 4 એટલે કે 6 માંથી 2 બાદ કરીએ તો જવાબ આવે છે 4 ઓકે તો આ જ રીતે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેમાં પણ આપણને 3 બોક્સ આપેલા છે અને ત્રણેયમાં ચિત્રો આપેલા છે અને લાસ્ટ બોક્સમાં આપણે ચિત્રો દોરવાના છે જેમાં અહીં આપેલા હતા એમાં બોક્સમાં આપેલા નથી ફર્સ્ટ આપણને કુલ ચિત્રો આપેલા છે જેનો અંક પણ આપેલ નથી એટલા માટે આપણે એ ચિત્રોને ગણી અને પછી
આપેલ બોક્સ માં ટોટલ અંક લખવાનો છે રાઈટ પછી અહીં આપણે જે વસ્તુઓ એટલે કે જેટલી વસ્તુઓ લેવાની કહેલી છે એનો પણ અંક આપેલ નથી પરંતુ એના ચિત્રો આપેલા છે કે જેને કાઉન્ટ કરી અને એ બોક્સ માં આપણે લખી શકીએ અને લાસ્ટ બંને બોક્સ બ્લેન્ક છે એટલે કે ખાલી છે તો જેમાં આપણે કઈ રીતે કાઉન્ટિંગ કરી શકીએ તો સૌથી પહેલા આપણે જે અંક આપણને કુલ આપેલા છે એને આપણે કાઉન્ટ કરી અને આપેલા બોક્સમાં અંક લખવાનો છે ઓકે અને પછી જે અંકો આપણને એટલે કે જેટલી વસ્તુઓ લેવાની કહી છે એ અંક આ બોક્સમાં લખવાનો છે અને પછી જે ટોટલ વસ્તુઓ આપેલી છે એની ફિંગર અપ કરવાની અને જેટલી વસ્તુઓ લેવાની કહી છે એને આપણે ડાઉન કરવાની ફિંગરને અને જે ફિંગર વધે છે એને આપણે અંક પણ લખવાનો છે અને એટલા જ અંકની ઉપર વસ્તુઓ પણ ડ્રો કરવાની છે ઓકે તો સૌપ્રથમ આપણે ટોટલ ચિત્રો એટલે કે અહીં આપણને ટોટલ કેટલા બોલ આપેલા છે એને આપણે કાઉન્ટ કરીએ ઓકે એ તમારે પણ દીદીની સાથે કાઉન્ટિંગ કરવાનું છે ઓકે એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીં આપણને આઠ બોલ આપેલા છે એટલે કે કુલ બોલ આઠ આપેલા છે હવે આપણને એમાંથી કેટલા લેવાના કયા છે એ આપણે બોલને કાઉન્ટ કરી અને આ બોક્સમાં લખવાનું છે ઓકે એક બે ત્રણ આપણને ત્રણ બોલ લેવાના કહ્યા છે એટલે કે આઠ બોલ આપેલા છે અને એમાંથી ત્રણ બોલ લેવાના કહ્યા છે અને પછી જોવાનું છે કે કેટલા બોલ વધે છે પણ અહીંયા આપણને ચિત્રો પણ નથી આપેલા અને અંક પણ નથી આપેલો એટલા માટે આપણે શેનાથી કાઉન્ટિંગ કરીએ યસ હવે બધાને ખ્યાલ છે આપણે ફિંગરથી કાઉન્ટ કરીએ રાઈટ તો સૌથી પહેલા આપણે આઠ ફિંગર અપ કરવાની છે ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ યસ આપણે આઠ ફિંગર અપ કરી લીધી છે હવે આપણને એમાંથી કેટલી ફિંગર ડાઉન કરવાની કે જેટલા આપણને અંક આપેલા છે કે જેટલી વસ્તુ આપણને લેવાની કહી છે તો અહીંયા આપણને ત્રણ વસ્તુ લેવાની કહી છે એટલે આપણે ત્રણ ફિંગરને ડાઉન કરવાની ઓકે એક બે ત્રણ યસ આપણે ત્રણ ફિંગરને પણ ડાઉન કરી લીધી છે હવે જે ફિંગર વધે છે એ ફિંગર આપણો આન્સર છે એટલે કે હવે આ ફિંગરને આપણે કાઉન્ટ કરી આ બોક્સમાં અંક લખવાનો છે અને એ જ અંક જેટલા ચિત્ર દોરવાના છે ઓકે તો હવે આપણે આ ફિંગરને કાઉન્ટ કરીએ બધાએ દીદીની સાથે ફિંગર અપ કરી અને કાઉન્ટિંગ પણ કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ યસ પાંચ બોલ વધે છે કેમ કે આપણે ફિંગર કાઉન્ટ કરી તો આન્સર આવે છે પાંચ હવે આપણે એ પાંચ અંક અહીં લખી લીધા છે અને હવે એટલા ચિત્રો પણ આપણે અહીં ડ્રો કરવાના છે ઓકે કેમ કે આ બોક્સમાં આપણને ચિત્રો આપેલા નથી તો હવે આપણે અહીં પાંચ બોલ ડ્રો કરીએ એક બે ત્રણ ચાર પાંચ અહીં આપણે પાંચ બોલ પણ ડ્રો કરી લીધા છે એટલે કે આપણને અહીં ટોટલ આઠ બોલ આપેલા હતા એમાંથી આપણને ત્રણ બોલ લેવાના કહ્યા છે તો હવે પાંચ બોલ વધે છે એટલે કે આઠ માંથી આપણે ત્રણ ને બાદ કરીએ તો જવાબ આવે છે પાંચ
બંને વિડિયો લેક્ચરમાં ચિત્રો દ્વારા જ બાદબાકી સમજાવેલી છે. ઓકે, તો હજી એકવાર દીદી તમને એક્સપ્લેન કરે છે. સૌથી પહેલા આપણને કુલ વસ્તુ આપેલી છે તેને આપણે કાઉન્ટ કરવાની છે, અને જો અંક આપેલો હોય તો એટલી આપણે ફિંગર્સ અપ કરવાની, અને જેટલી વસ્તુઓ આપણને લેવાની કે આપવાની કહેલી હોય તો આપણે એટલી ફિંગરને ડાઉન કરવાની, અને પછી જે ફિંગર વધે છે એને કાઉન્ટ કરી અને જવાબના રૂપે લખવાની હોય છે. ઓકે, એકદમ ઇઝી ટોપિક છે, તમને સમજાઈ જાય પછી તમે રકમ ઉપરથી પણ બાદબાકી કરી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં રકમ વાળી જ બાદબાકી કરવાની છે. ત્યાં સુધી તમને ચિત્રો દ્વારા બાદબાકી સમજાઈ જશે, અને સ્વાધ્યાય પોથીમાં પણ તમને દીદી જે રીતે પીડીએફ મોકલે છે એ રીતે તમારે કરવાની છે. ઓકે, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ બાદબાકી કરવાની છે. એટલે કે તમે જે પ્રેક્ટિકલ સરવાળા કરેલા હતા, દીદીએ પણ કરેલા હતા સેશન 2માં, ચેપ્ટર 3ના સેશન 2માં આપણે પ્રેક્ટિકલ સરવાળા કરેલા હતા, એ જ રીતે દીદી તમને પ્રેક્ટિકલ બાદબાકી સમજાવશે. ઓકે, પણ કયા લેક્ચરમાં? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. એટલે કે ચેપ્ટર 4 બાદબાકી એના સેશન 3માં દીદી તમને પ્રેક્ટિકલ બાદબાકી સમજાવશે. ઓકે, ત્યાં સુધી તમારે ચિત્રો દ્વારા બાદબાકી જે સ્વાધ્યાય પોથીમાં આપેલી છે એ કરવાની છે, અને દીદી તમને પીડીએફ મોકલે, બટ તમારે જસ્ટ પેજ જોવાના કે કેટલા પેજ કરવાના છે, અને એના આન્સર જાતે લખવાના, પછી પીડીએફમાંથી જસ્ટ એ જોવાનું કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ. ઓકે, અને તમારી સીડબલ્યુ બુકમાં પણ દીદીએ તમને જે ચેપ્ટર 3 સરવાળા બરાબર એ કરાવેલું છે, એ જ રીતે તમારી સીડબલ્યુ બુકમાં પણ દીદી ચેપ્ટર 4 બાદબાકી એ જ રીતે તમને બાદબાકી રકમ સાથે કરાવશે, જેની તમને પીડીએફ મળે એટલે તમારે ખાલી રકમ જોઈ અને તમારી બુકમાં લખવાની છે. પછીનો આન્સર કઈ રીતે લખવાના છે? યસ, તમારે તમારી ફિંગરથી કાઉન્ટ કરીને આન્સર લખવાનો છે. ઓકે, અને પછી તમારો આન્સર ચેક કરવાનો પીડીએફમાં કે રાઈટ છે કે રોંગ. ઓકે, જોઈને આન્સર લખવાના નથી. ઓકે, અને સ્વાધ્યાય પોથીમાં પણ દીદી તમને પીડીએફ મોકલે તો એમાં પણ તમારે આન્સર કાઉન્ટિંગ કરીને લખવાના છે. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને સરવાળા અને બાદબાકીનો ટોપિક 110% સમજાઈ જશે. ઓકે, જેથી તમે કાઉન્ટિંગ જાતે કરો છો એટલે તમને વધારે અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે. તો ચેપ્ટર 3 આપણે કમ્પ્લીટ કરી લીધું છે સરવાળા, જેમાં તમને દીદીએ સેશન 1-8 ચેપ્ટર 3 એની વાત કરે છે દીદી, બરાબર કે ચેપ્ટર 3માં આપણે સરવાળાનો ટોપિક જોયેલો, જેમાં દીદીએ તમને પ્રેક્ટિકલ સરવાળા, પછી જોડકા જોડો એટલે કે ઉમેરો અને છોડો, પછી સરવાળા રકમથી કરાવેલા છે, આડા સરવાળા, ઊભા સરવાળા, એમ દરેક પ્રકારના સરવાળાના ટોપિક કરાવેલા છે. એ જ રીતે બાદબાકીમાં પણ જુદા જુદા ટોપિક દીદી તમને કરાવશે. ઓકે, સેશન 1માં આપણે બાદબાકીના એક ટોપિક એટલે કે લઈ લો, જેમાં બાદબાકીનો જે ટોપિક છે તમને સમજાવેલો છે, અને આજે પણ દીદીએ તમને એ જ બાદબાકીનો ટોપિક એટલે કે લઈ લો જે તમને ઇન ડિટેલ સમજાવેલો છે. ઓકે કિડ્સ, તો આઈ હોપ કે તમને લોકોને ટોપિક સમજાય જ ગયો હશે. હવે આપણે આજે ચેપ્ટર 4 બાદબાકી જેના સેશન 2ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ, અને તમારે પણ આની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દીદી તમને પ્રેક્ટિકલ બાદબાકી કરાવશે. ઓકે, ચેપ્ટર 4 બાદબાકી એના સેશન 2 એટલે કે આજે આપણે વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.